રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો। હેલો ફ્રેન્ડ, શિયાળાની ઋતુ શરૂ થતી હોય અને ચટપટું ખાવાનું મન થાય તો એવી જ એક ચટપટી વાનગી બનાવશો આજે નિરાલી કિચન માં, જેનું નામ છે છ ધાનની ખીચડી। છ ધાનની ખીચડી બનાવવા માટે અહીંયા મેં 5 પ્રકારની દાળ લીધી છે। તો અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલી ચણાની દાળ, 1 મુઠ્ઠી અડદની દાળ, 1 મુઠ્ઠી મેસૂરની દાળ, 1 મુઠ્ઠી જેટલી મગની દાળ અને 1 મુઠ્ઠી જેટલી તુવેરની દાળ લીધી છે। અને જેટલી 5 પ્રકારની દાળ છે એટલે સામે 5 મુઠ્ઠી મેં ભાત લીધા છે। તો હવે આપણે બધી વસ્તુને એક બાઉલમાં લઈ અને વોશ કરી લઈએ। તો બધી દાળ અને ભાતને મેં ધોઈ લીધા છે। તો હવે અહીંયા એક મોટું કુકર લઈ લેશું, એમાં આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું। તેલને આપણે થોડું ગરમ થવા દેશું, તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડું નમક એડ કરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું। તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું। જ્યારે પાણી એડ કરો ત્યારે વાસણ ઢાંકવાનું ભૂલતા નહીં। તો અહીંયા આપણે જે ખીચડી અને ભાત હોય એમથી 3-4 ગણું પાણી લેવાનું છે। તમને ઢીલી પસંદ હોય તો 4 ગણું પાણી લેવાનું છે અને થોડી થીક રાખવી હોય તો 3 ગણું પાણી લેવાનું છે। તો હવે આપણે પાણીને થોડી વાર ગરમ થવા દેશું। તો અહીંયા છે પાણી ગરમ થઈ જાય એટલે હવે આપણે એની અંદર બધી વસ્તુ એડ કરી દેશું। તો અહીંયા આપણે જે ભાત અને બધી દાળને ધોઈને એક બાઉલમાં રાખ્યા છે એને પહેલા આપણે એડ કરી દઈશું। હવે એમાં આપણે 1 વાટકી જેટલા બટેટા એડ કરશું, 1 વાટકી જેટલા લીલા વટાણા એડ કરશું અને 1 વાટકી જેટલા શિંગદાણા એડ કરશું। આ ત્રણેય વસ્તુને આપણે બાફવામાં જ એડ કરવાની છે જેથી એકદમ સરસ રીતે બફાઈ જશે। હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને 3 વિસલ થાય ત્યાં સુધી આ બધી વસ્તુને બફાવા દઈશું। જ્યાં સુધી આપણે ખીચડી બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈએ। તો ગ્રેવી બનાવવા માટે અહીંયા મેં એક પેન લીધી છે, તો એમાં આપણે 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું। તેલને થોડી વાર ગરમ થવા દઈએ, તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે એમાં 2 નંગ સૂકા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। હવે એની અંદર આપણે 1 નાની વાટકી જેટલું લીલો લસણ એડ કરી દઈશું, 1 નાની વાટકી જેટલા લાલ મરચાં અને 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું એડ કરી દઈશું। તો હવે બધી વસ્તુને મિક્સ કરી દઈએ। 1 નાની વાટકી જેટલા ઝીણા સમારેલા કાંદા લઈ લેશું, મેં 1 નંગ લીલો કાંદો લીધો છે જેને ઝીણો સમારી લીધો છે, એ એકદમ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો અને 1 નાની વાટકી જેટલા કેપ્સિકમ લીધા છે। તો હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું। હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને 2-5 મિનિટ સુધી બધી વસ્તુને ચડવા દઈશું। બધી વસ્તુ થોડી સતળાઈ જાય એટલે એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને હવે આપણે એને મિક્સ કરી દઈશું। હવે એમાં 1 નંગ ઝીણું સમારેલું ટમેટું એડ કરી દઈશું અને એને મિક્સ કરી અને આપણે થોડી વાર ચડવા દઈશું। આજે ખીચડી છે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એની થિકનેસ। જો તમારી ખીચડીમાં થોડીક થિકનેસ થઈ ગઈ હોય તો તમે એમાં થોડું ગરમ પાણી એડ કરી શકો છો અને અહીંયા પાણીનું પ્રમાણ ખૂબ સારું એવું રાખવાનું છે અને આવી એની કન્સિસ્ટન્સી રાખવાની છે। તો અહીંયા આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો હવે એની અંદર આપણે આ જે ખીચડી છે એડ કરી દઈશું। તો હવે આપણે એને મિક્સ કરી લઈએ, તો હવે એમાં થોડું નમક એડ કરી દઈશું, તમે તમારા સ્વાદ પ્રમાણે નમક એડ કરી શકો છો। હવે આપણે 2-5 મિનિટ સુધી એને આવી જ રીતના આપણે થોડી વાર બફાવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, હવે એમાં આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને તમે અહીંયા લીંબુ પણ એડ કરી શકો છો। તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તૈયાર મેં ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધી છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગઈ છે પ્રોટીનથી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી એવી 6 ધાનની ખીચડી। આ શિયાળાના ઋતુમાં એક વખત અચૂકથી ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા આવશે। આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।